अस्सलाम वालेकुम। आज आप अर्थशास्त्र में पाठ नंबर 3 नाणु अने फुगावो एना विषे समझीश। तो सौ प्रथम छे प्रस्तावना के आर्थिक जगत में नाणु तमाम आर्थिक प्रवृत्तिओना केन्द्र स्थाने छे। आजे व्यक्ति ने एटले पैसा वगर आपणने चालतु नथी। केन्द्र स्थाने कोण छे? नाणु। नाणु एटले पैसा। व्यक्ति ने जरूरियात संतोषवा माटे वस्तुओ अने सेवाओ खरीदवा नाणानी जरूर पड़े छे। आपणे कोई पण वस्तुनी खरीदी करीए छे तो पैसा वगर तेनी खरीदी करी सकता नथी। नाणु विनिमयनुं माध्यम छे, साथे मूल्यनुं संग्राहक पण छे। भविष्यमां उद्भवનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાને બચાવે છે। માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે। આપણી જરૂરિયાત કેવી છે? અમર્યાદિત, એ ક્યારે પણ પૂરી થતી નથી। વળી બધી જરૂરિયાત તે જાતે પૂરી કરી શકતો નથી, માટે પરસ્પરના વિનિમય દ્વારા વસ્તુઓ તથા સેવાઓની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે। માનવી નાણાં દ્વારા એનો સંતોષ, જેમ વધારે સંતોષ મળે એ મેળવવાનો પ્રયત્ન કરે છે। પૈસા દ્વારા અનેક વસ્તુઓની ખરીદી કરે છે। એવી રીતે વ્યક્તિ પોતાનો સંતોષ જાળવી રાખે છે। હવે એમાં છે સાતા પ્રથાનો અર્થ। તો પહેલાં અર્થ શું છે? કે વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। હવે છે સાતા પ્રથાની મર્યાદાઓ, કે કઈ કઈ મર્યાદાઓ છે। શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ જ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું, એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો। જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાના ઘઉં આપી ચોખા કાપડ ચંપલ મેળવતો। ચંપલ બનાવનાર આ જ રીતે ચંપલ આપી અનાજ કાપડ ઘી વગેરે મેળવતો। જ્ઞાન આપનાર શિક્ષકને જ્ઞાનના બદલામાં અનાજ મળતું, તે કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુ મળતી હતી। પહેલાંના જમાનામાં ગ્રામ્ય લોકો હતા, તે જે વસ્તુ એમની પાસે છે એના બદલામાં બીજી વસ્તુ એ લોકોને જે જરૂર છે તે ખરીદ્યા હતા। દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરે છે ખેડૂત, તો ઘઉં એને જેટલા જોઈએ છે એટલા એ રાખે છે જરૂરિયાત પ્રમાણે, અને વધારાના ઘઉં આપીને એને જે બીજી જરૂરિયાતની વસ્તુઓ છે તેની ખરીદી કરે છે। દાખલા તરીકે કાપડ છે, ચોખા છે, ચંપલ છે, એવી રીતે ખરીદી કરે છે। એવી જ રીતે ચોખા ઉગાવનાર વ્યક્તિ કે જેની પાસે કાપડનો જથ્થો હોય, ચંપલનો જથ્થો હોય, એ એક વસ્તુની બીજી વસ્તુની દ્વારા ખરીદી કરતો હતો। પણ સમાજમાં આર્થિક જગતનો વિકાસ તથા વસ્તીમાં વધારો થતાં જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી। નાની નાની જરૂરિયાતો આપણી ઉદ્ભવવા લાગી। ઔદ્યોગિક શહેરીકરણ અને શ્રમ વિભાજન તથા વિશિષ્ટકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની હવે પરસ્પર પ્રત્યક્ષ વ્યવહાર ઓછા થઈ ગયા અને જરૂરિયાતો પણ વધી ગઈ છે। પ્રત્યક્ષ વ્યવહાર હવે ઓછા થઈ ગયા છે અને જરૂરિયાતો વધી ગઈ છે। હવે એની મર્યાદા છે, તો પહેલી છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી। જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી, તો કે આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસ જરૂરિયાતો વધી છે। માણસની આર્થિક અને સામાજિક વિકાસ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ વ્યક્તિની માણસની જરૂરિયાતો પણ વધતી જાય છે, અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું છે। સરળ હતું તે હવે અઘરું બની ગયું છે। પહેલાં ઘઉં આપીને ચોખા મેળવતા હતા, ત્યાં કે ચોખા આપીને કાપડ મેળવવું એ જ રીતે સરળ હતું, તે હવે ન રહ્યું, કારણ કે એક વસ્તુના બદલામાં આપણે બીજી વસ્તુ હવે ખરીદી શકતા નથી। કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી,
જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી, તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી, અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં ઘઉં નહીં પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું. ઘીના બદલામાં ઘઉં એને પણ ન જોઈતા હતા કે જેની પાસે કાપડ છે. આ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. હવે જેની પાસે ઘઉં છે તો એને ચોખાની જરૂર નથી, તે ચોખાની જરૂર નથી તો એ કાપડની બદલામાં ચોખા આપવા માંગે છે, અને જે કાપડ આપવામાં ચોખા આપવા માંગે છે તો તે ઘીના બદલામાં કાપડ આપવા માંગે છે. એટલે કેવી રીતે મેળ બેસાડવો એ હવે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બીજું છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, કે મૂલ્યનો સંગ્રહ કેવી રીતે કર્યો. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય, મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે પ્રશ્નો ઉપસ્થિત થયા. વિનિમય મૂલ્ય એટલે મૂલ્ય, તમારી પાસે જે મૂલ્ય છે ઘઉં છે જથ્ઠો, તે મૂલ્ય તો કેવી રીતે તેને સાચવવા, દિવસે ને દિવસે તેનું ઉત્પાદન વધતું જાય છે તે પ્રશ્નો ઉપસ્થિત થતા. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરી ચંપલ કાપડ ચોખા મેળવી શકાય છે, પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતે. લાંબો સમય સાચવીને આપણે તેની બીજી ખરીદી કરી શકીએ છીએ, પણ એને લાંબો સમય કેવી રીતે સાચવી શકીએ. કે વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવવી લેવી પડતી, બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઈ ગયું છે. હવે છે મૂલ્ય માપનની મુશ્કેલીઓ. મૂલ્યના માપનની, કે મૂલ્ય તમારી પાસે જે છે તેનું માપ કેવી રીતે કરવું તે મુશ્કેલીઓ. સમવિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો બન્યો છે. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ છે જેના વિનિમય દરને યાદ રાખવો પડે છે. અનેક વસ્તુઓ આવી ગઈ છે, નક્કી કરવો મુશ્કેલ હતો, પણ એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા, એક મણ ઘઉં બરાબર બે મણ ઘઉં ચોખા, એક મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, એક મણ ઘઉં બરાબર 1 કિલો ઘીનો ઘી તો કિલો ઘી બરાબર કેટલું કાપડ અને કેટલા ચોખા, આ નક્કી કરવું અને તે મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો. માટે એક સર્વસામાન્ય માપદંડ પણ જરૂરી બન્યું છે. આમ જરૂરિયાતના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે મૂલ્યના સંગ્રહની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. વસ્તુ વિનિમય પ્રથાનો હવે અંત આવ્યો અને ત્યાર પછી નાણાંની શોધ થઈ. તો નાણાંનો ઉદ્ભવ અને તેનો વિકાસ કેવી રીતે થયું, તે કે વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. પણ વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. ગાયને કોને? ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું, વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવાતું. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો. આમ ગાય ભેંસ ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા અને મૂલ્યના સંગ્રાહક બનતા.
વિનિમય માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો પશુ પણ બીમાર પડે, મૃત્યુ પામે, લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં, બીમાર પડે યા તો મૃત્યુ પામે છે તો તેને મૂલ્ય લાંબા સમય સુધી તેમાં પણ સંગ્રહ કરી શકાતું નથી. ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવા અગવડતાભર્યું બન્યું. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાય, પણ પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. કોનો? કિંમતી પથ્થરોનો. રાજાશાહી વ્યવસ્થા અથવા કિસ્સાઓની શરૂઆત થઈ. રાજધાની તથા નગરોમાં સિક્કાને વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું, પણ તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો. લોકશાહીના ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા. કેન્દ્ર સત્તાની પીઠ પરથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વસામાન્ય સ્વીકૃતિ મળી અને વિનિમયના માધ્યમ તરીકે તેને ઝડપભેર માન્યતા મેળવી મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ બન્યું. કયું? આધુનિક નાણું. ને બેન્કિંગ વ્યવસ્થા વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થાનાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું. બેન્કિંગ વ્યવસાય શરૂ થયું ત્યાર પછી તેના વિકાસ થયો તો મૂલ્યના સંગ્રહ અને સ્થળાંતર ઝડપી અને સરળ બની ગયું. હવે ત્યાર પછી છે નાણાંનો અર્થ અને તેના કાર્યો. કે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય છે. કોઈ પણ માર્શલના મટે છે કે કોઈ પણ અન્ય સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવામાં આવે છે. હવે રોબર્ટસનના મતે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. વસ્તુઓ અને સેવા બદલાના બદલામાં આપણને જે મળે છે તે આપણને સ્વીકાર્ય છે તો તે નાણું છે. જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંના કાર્યો સમજવા જોઈએ. નાણાંના કાર્યો આ પ્રમાણે છે કે વિનિમયના માધ્યમનું કાર્ય. કયું? વિનિમયના માધ્યમનું કાર્ય. કે નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમય માધ્યમ તરીકેનું છે. અગત્યનું કાર્ય કયું છે? વિનિમયનું માધ્યમ તરીકે. કે નાણાં આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતો પરસ્પર મેળ બેસાડવામાં તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવી શકે છે. વિનિમયનું માધ્યમ મળ્યું એટલે કે કોઈ પણ વસ્તુ આપણે આપીને નાણાં ખરીદી શકીએ છીએ, નાણાં મેળવી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ ઘઉં ચોખા કાપડ આપોને આપણે નાણાં મેળવી શકીએ છીએ. તેવી રીતે છે મૂલ્યના સંગ્રાહક તરીકે. નાણાંને મૂલ્યના સંગ્રાહક તરીકે કે નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. કે વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો, પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેને બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો. પહેલાંના જમા આપણે આગળ જોયું કે વસ્તુ આપીને વ્યક્તિ વસ્તુ મેળવતો હતો તો તે વસ્તુનો સંગ્રહ કેવી રીતે કરે, કેવી રીતે બચત કરે એ પ્રશ્ન હતો. તો નાણાં દ્વારા જે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે, નાણાં દ્વારા મૂલ્યનો આપણે સંગ્રહ કરીએ છીએ ને નાણાંનો, અનાજ અને પશુઓના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો, પરંતુ આ બાબતમાં વધુ સરળ પુરવાર થયું છે. કે મૂલ્ય નાણાંને આપણે મૂલ્ય તરીકે સારી રીતે સાચવી શકીએ છીએ. હવે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. કે નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું એક મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી એ બધું આપણે યાદ રાખવું પડતું. હવે નાણાંના આ કાર્યને સરળ બનાવે છે. નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ યા તો વેચવા જઈએ તો પહેલાં કિંમત નક્કી કરીએ છીએ કે કેટલામાં ખરીદીએ છીએ, કેટલામાં વેચવી છે.
तो ते प्रमाणे ते वस्तुनुं वेचाण थाय छे, तो ते नाणाना माप प्रमाणे वेची शकीए छे। हवे त्यार पछी छे नाणाना प्रकारो। वस्तु विनिमय प्रथाना समयथी ज विनिमयनुं माध्यम के मूल्यना संग्राहक तरीकेनी कामगीरी करवा माटे पशुओ अने किंमती पत्थरो उपयोगमां लेवामां आव्या। त्यार पछी पशुओ अने किंमती पत्थरोने उपयोगमां लेवामां आव्या। त्यारबाद धातुना सिक्काओ आ काम कर्युं, अने पछी कायदा मान्य नाणाँ एटले तरीके चलनी नोटो अने सिक्काओ आव्या, तथा बैंकिंग सीस्टमनो विकास थता बैंक नाणुं आव्युं। हवे तो क्रेडिट कार्ड ई बैंकिंगमां नाणाए नवું स्वरूप धारण कर्युं छे। तो एना प्रकार कया छे? वस्तु नाणुं, पशु नाणुं, धातु नाणुं, कागदी नाणुं, प्लास्टिक नाणुं, बैंक नाणुं, એ નાણાના પ્રકાર છે। હવે ત્યાર પછી છે ફુગાવો। ફુગાવોનો અર્થ સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો। બજારમાં જેમ જેમ ભાવ વધે છે તો આપણે તેને ફુગાવો કહીએ છીએ। ભાવ વધવાથી ફુગાવો થાય છે, તો સામાન્ય રીતે ફુગાવો એટલે ભાવ વધારો। ફુગાવો એ આર્થિક સમસ્યા છે। કઈ સમસ્યા છે? આર્થિક, પૈસાની સમસ્યા છે। એ નાણાકીય ઘટના છે। મેં કીધું ને કે પૈસાની સમસ્યા નાણાકીય ઘટના છે। સામાન્ય પ્રજા વસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે। ફુગાવાની વ્યાખ્યા કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહીએ છીએ। વસ્તુનો જેટલો પુરવઠો, જેટલો જથ્થો આપણી પાસે છે એના કરતાં વધારે માંગ છે તો એને આપણે ફુગાવો કહીએ છીએ। વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે તો ઝડપથી વધે તેને ફુગાવો કહે છે। વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે તો તેને ફુગાવો કહે છે। હવે ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે। ભાવ સપાટીમાં સતત વધારો થતો જાય તો તેને ફુગાવો કહે છે। નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે, નાણાંની ખરીદ શક્તિ ઘટે છે। ડૉક્ટર જે એમ કેન્સના માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પણ પછી પણ નાણાકીય આવક વધે તો તે સર્જાય છે। હવે ત્યાર પછી છે ફુગાવાના લક્ષણો। એની વ્યાખ્યા તો છે પણ કેટલાક ફુગાવાના લક્ષણો પણ છે। ભાવ સપાટીમાં સતત વધારો થવો, ભાવ સપાટી વધે છે એટલે ફુગાવો થવાનો જ છે। અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં ભાવ વધે છે, અર્થતંત્રના બજાર બધી જ બજારોમાં એક સાથે ભાવ વધારો થાય છે તો ફુગાવો થાય છે। નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે, ખર્ચ શક્તિ ઘટતી જાય છે, ફુગાવો થાય છે। ફુગાવો એટલે કે ભાવ વધે છે, ભાવ વધે છે તો ખરીદી ઓછી થવાની છે ને, એટલે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે। પૂર્ણ રોજગારીને સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે। પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એટલે ફુગાવો છે। ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ। ફુગાવાને સમજવા માટે કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો પણ કહે છે। જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડતો હોય તો પણ તે ફુગાવો નથી, તો પણ તે ફુગાવો નથી કે અમુક સમય માટે સેવા કે વસ્તુઓ પર ભાવ વધારો લાગુ પડે તો તે ફુગાવો નથી। હવે અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે। જ્યારે અર્થતંત્રના સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા માટે ઉત્સાહિત છે, તો આથી આ સાધનો કામે લગાડશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે। ઉત્પાદન વધે તો ભાવ ઘટે, ઉત્પાદન ઘટે તો ભાવ વધે। હવે ફુગાવાના કારણો કે ફુગાવાના કયા કયા કારણો છે? ફુગાવો એટલે અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં સતત વધારો। હવે વસ્તુઓ કે સેવાઓની કિંમત નક્કી કરનારા મુખ્ય બે પરિબળ છે।
માંગ અને પુરવઠો કયા બે પરિબળ છે? માંગ અને પુરવઠો. માટે ફુગાવો કિંમતોમાં વધારા માટે પણ મુખ્યત્વે આ બે પરિબળો જવાબદાર છે. હવે એટલે ફુગાવાના મુખ્ય કારણો કયા કયા છે? માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. માંગ વધે છે તો બજારમાં ફુગાવો થાય છે, ખર્ચ વધે છે તો એ ખર્ચ ક્યાં કરીએ છીએ આપણે? બજારમાં, તો પણ ફુગાવો થાય છે. તો માંગમાં વધારો કે વસ્તુની માંગમાં વધારો થવાને કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. માંગમાં વધારો થવાને કારણે કિંમતમાં વધારો થાય છે, પરંતુ વસ્તુની માંગ ઘટે છે ત્યારે વસ્તુના પુરવઠામાં પણ વધારો થઈ શકે તેમ ન હોય, અને થાય તો પણ ખૂબ જ ધીમા દરે વધારો થતો હોય. તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. અર્થતંત્રમાં માંગ વધારાને કારણે ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. કયો ફુગાવો? માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. હવે નાણાંના પુરવઠામાં વધારો. નાણાવાડીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવકો વધે છે. દેશમાં પુરવઠો વધવાથી નાણાકીય આવકો વધે છે. આવકો વધતા લોકો વસ્તુઓ સેવાઓની માંગમાં વધારો કરે છે, જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેને ફુગાવો સર્જાય છે. હવે સરકારના જાહેર ખર્ચમાં વધારો કે ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ થવામાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયા જોડાય છે. આંતરમૂળની માળખાનું સર્જન, પાયાની જરૂરિયાત પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું, જેની પ્રવૃત્તિમાં સરકારે જાહેર ખર્ચ કરે છે. કોઈ પણ પ્રવૃત્તિ હોય છે જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. શું વધે છે? નાણાંનો પુરવઠો. હવે છે વસ્તી વધારો કે ભારતમાં સરેરાશ 2% દરે વધતી વસ્તીએ માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની માંગમાં વધારો કરે છે, અને વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટીમાં વધારો કરે છે. આમ સ્થિર માંગ હોય તો તેમાં આવકમાં વધારો થાય તો પણ તેમની માંગમાં વધારો થાય છે. હવે ત્યાર પછી છે ખર્ચમાં વધારો. કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. પૂર્વલક્ષી અર્થશાસ્ત્ર સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધેલો વધારો તો પણ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે. ઉત્પાદનના ભાવમાં વધે છે, ખર્ચ વધારો થાય છે તો તે પણ ભાવ વધે છે. કાચા માલની કિંમતોમાં, યંત્રોમાં, વીજળી, પાણીના દરોમાં, શ્રમિકના વેતનમાં, વ્યવહાર વ્યવહાર ખર્ચમાં વધારો થવાને કારણે સેવાની કિંમતોમાં વધારો થાય છે. ખર્ચ વધવાને કારણે અમલી બનાવવા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો પણ કહે છે. હવે ત્યાર પછી છે અન્ય કારણો કે ફુગાવાના મૂળમાં તો 2 કારણો છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. પણ વ્યવહારમાં ફુગાવા સપાટી માટે ક્યારેક અન્ય પરિબળો પર દબાણ ઊભું કરે છે. જો કે અન્ય પરિબળો ટૂંકા ગાળામાં વધારો થાય, આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય તો પણ ભાવમાં વધારો થાય છે. કોઈ પણ વસ્તુ વિદેશમાંથી આયાત પર ચાલતા ઉદ્યોગો આયાતવેરામાં વધારો થાય, આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય તો પણ ભાવમાં વધારો થાય છે. હવે ત્યાર પછી છે કરવેરા નીતિ કે સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુની ના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે.
ऊंचा दरे वधे छे तो ते वस्तुना उत्पादन खर्च अने किंमतमां वधारो करे छे। आम ऊंचा करेलाना दर फुगावा माटे जवाबदार बनी जाय छे। हवे आयाती वस्तुने के किंमतमां वधारो। भाव भारतमां जरूरी पेट्रोलियम पेदा 70% जरूरत पुरवठ जेटलो 70% जेटलो पुरवठो भारत में पेट्रोलियम पैदाश 70% जेटलो पुरवठो आयात द्वारा पूरो पाडवामां आवे छे। बीजा देशमांथी आयात करवामां आवे छे। जो आंतरराष्ट्रीय बजारोमां क्रूड ऑइलना भाव वधे तो पेट्रोल डीजलना भाव वधे छे। क्रूड ऑइलना भाव वधे तो पेट्रोल डीजलना भाव वधे छे। पेट्रोल डीजल ए एवी वस्तु छे के तेना भाव वधता अन्य अनेक चीज वस्तुओना भाव वधे छे। હવે છે અછત। અછત ક્યારે ઉદ્ભવે છે? કે જ્યારે કાચા માલની વીજળીની કે ઉત્પાદન માટે જરૂરી કોઈ પણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં વધારો થાય છે। અછત ઊભી થાય ત્યારે ભાવમાં વધારો થાય છે। ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક અને લાંબા ગાળાની અછત ફુગાવાને જવાબદાર બનાવે છે। આપણો આ પાઠ અહીંયા ખતમ થાય છે। આ પાઠનો સ્વાધ્યાય તમારે ઇકોનોમિક્સની નોટબુકમાં લખવાનું છે। અલ્લાહ હાફિઝ।